વલસાડ શહેરના વસંતજી પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો નગરપાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી પાણીના નિકાલની માંગણી કરી હતી. વલસાડના વસંતજી પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા 4 ફૂટ જેટલા પાણીઓ ભરાયા છે. જોકે આ પાણી સોસાયટીની આજુબાજુ બિલ્ડરો દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના કારણે ભરાતા હોવાની રજૂઆત સ્થાનિક રહીશોએ પાલિકાની કચેરીએ કરી હતી, પરંતુ પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર નહીં કરાતા પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે, જેને લઈને રહીશોએ પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી સૂત્રોચ્ચારો કર્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. बना चुके हैं लेकिन बारिश भाई दशाई इतना परेशान कर दिया हम लोग को कि हम लोग का बाहर निकलना भारी कर दिया. अभी वो खुलवाए थे सब लोग ने वापस बंद कर दिया. हम लोग को सबके घर में पानी है. आपके घर में कितना पानी है? कम से कम 3 फुट पानी है. नगर पालिका में से कोई आया आपके घर? कोई नहीं आया. हरीश जितेश भाई पटेल आके देख के चला जाता है, कुछ करता है. आपकी रजूआत क्या है? पानी निकलवाए हम लोग के घर में से, और क्या कर सकता है. जब आप इधर कंप्लेन करने आए तो आपको कोई सुनवाई नहीं होता है? कोई सुनवाई नहीं होता है. જી, અમે વસંતી પાર્ક ધરમપુર રોડ અબ્રામા વલસાડના વતનીઓ છે. અમારે ત્યાં પાછલા 5 દિવસથી પાણી ભરાયા છે અને તંત્ર કંઈ કરતું નથી. હવે એવું લાગે છે કે આ તંત્ર જે છે એ બિલ્ડર હરીશભાઈ રમણભાઈ દેસાઈના ખોળામાં બેસી ગયું છે. અને જે મોદી સાહેબનું ડ્રીમ છે કે કરપ્શન ફ્રી ઇન્ડિયા, એ કરપ્શન ફ્રી ઇન્ડિયાને આજે આપણું તંત્ર છે એ ઘોડીને પી ગયું છે. આજે નગરપાલિકાનો એન્જિનિયર હિતેશભાઈ એન્જિનિયર કે જેના ઉપર આટલા બધા કેસો અને કૌભાંડોના આરોપો લાગ્યા છે, છતાં પણ તંત્ર એના ઉપર કોઈ એક્શન લેતું નથી. અને અત્યારે અમારે જે 5 દિવસથી પાણી ભરાયા છે, કલેક્ટર સાહેબે મૌખિક હુકમ કર્યો હતો, તે છતાં પણ તંત્રમાંથી કોઈ અમારે ત્યાં આવ્યું નથી. એકવાર એન્જિનિયર સાહેબ ત્યાં આવ્યા હિતેશભાઈ અને ફક્ત જોઈને જતા રહ્યા, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. અત્યારે લોકોના ઘરોમાં પાણી છે છતાં પણ તંત્ર કાંઈ કરતું નથી. 2 દિવસ પહેલાં નગરપાલિકામાંથી નોટિસ આવી કે તમે રસ્તો ખુલ્લો કરો બિલ્ડરનો. રસ્તા બાબતે ઓલરેડી કોર્ટમાં કેસ, માનદાર કોર્ટમાં કેસ ચાલે છે વલસાડની, અને એ બાબતે અમે ઘણી વખત અરજીઓ આપી ચૂક્યા છે નગરપાલિકા અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં. અમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટને નમ્ર વિનંતી છે કે એકવાર આવો સાહેબ, તમે જુઓ લાસ્ટ ટાઈમ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે મામલતદાર સાહેબ છે અને ભગોરા સાહેબે ઇન્ટરફિયર કરીને ગમે એમ કરીને નાડું ખોલાવેલું હતું 30 જૂનના દિવસે, છતાં પણ કાયદા વ્યવસ્થાને હાથમાં લઈને આજે બિલ્ડર જે છે એ નાડું ફરીથી સિમેન્ટ કોન્ક્રીટથી બંધ કરી દીધું છે. લાસ્ટ ટાઈમમાં નાડુને ખોલવા માટે સિમેન્ટ કોન્ક્રીટનો જે માલ નાખેલો હતો એને કાઢવા માટે કમસે કમ 3 કલાકની જહેમત જેસીબીએ ઉઠાવી હતી અને જેસીબીથી નાડું ખોલવામાં આવ્યું હતું, છતાં પણ એના ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં ન આવ્યા. આજે પાછું બંધ કર્યું. અમે જ્યારે ચીફ ઓફિસરને પાણી ભરાયું 2 દિવસ પહેલાં ત્યારે ફોન કર્યો રાતે, તો એમણે કીધું અમે એના વિરુદ્ધમાં FIR નોંધાવીએ છીએ અને નાડું ખોલાવ્યા છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે પ્રજામાં ખૂબ જ રોષ છે અને ખાસ કરીને જે મોદી સાહેબનો જે ડ્રીમ છે કે કરપ્શન ફ્રી ઇન્ડિયા, તો આવા કરપ્ટેડ અધિકારીઓને તાત્કાલિક ધોરણે છૂટા કરે અને એમની જે બેનામી સંપત્તિ છે લાંચ લઈ લઈને બનાવેલી છે એના ઉપર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એ મારી તંત્રને નમ્ર વિનંતી છે.